મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં આશિષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું મેરિટમાં સમાવેશ થયો છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પરીક્ષા યોજવામાં આવતી હોય છે. તે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંથી દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી 25,000 વિદ્યાર્થીઓનો મેરિટના આધારે સમાવેશ કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ કે જેમણે ખાનગી શાળામાં RTI અંતર્ગત પ્રવેશ મેળવેલો હોય અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય અથવા સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે અને મેરિટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 25,000ની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે અને ધોરણ 9 થી 12 સુધીમાં આ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મળવાપાત્ર બનતા હોય છે. ત્યારે આશિષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયા પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના પરિવાર દ્વારા આ બાબતે સજાગતા રાખી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હોવાનું તંઝીમ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ મેમણે જણાવી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં સમાવેશ પામનાર 3 વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પણ પાઠવ્યા હતા. ગુજરાત સરકારે સ્કોલરશીપની એક નવી યોજના જાહેર કરેલી છે, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના. તે અંતર્ગત દર સાલ માર્ચ મહિનામાં એક પરીક્ષા લેવામાં આવે છે અને એ પરીક્ષાના અંતે 120 માર્ક્સનું પેપર લેવામાં આવે છે અને પરિણામ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે મીન્સ કે 23-24 પરીક્ષા લેવામાં આવેલી હતી, તેમાંથી અમારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી હતી અને તેમાંથી મારી શાળાના જે આશિષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને કાર્યક્રમથી પ્રાથમિક શાળાના 3 જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ થયો છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000ની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે અને અમને ખુશીની વાત એ છે કે ગુજરાત રાજ્યના 25,000 વિદ્યાર્થી પૈકી આ શાળાના 3 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેની અમને આજે ખૂબ ખુશી છે.